हेलो फ्रेंड्स, वेलकम टू पिंजल शाह जैन रेसिपीज। आज हूँ आवी छू दाल अने राइस ना कॉम्बिनेशन साथे। आज हूँ बनावीस दाल खिचड़ी। आपणे खिचड़ी तो बनावता ज रहीए छे, पण आ दाल खिचड़ी खावामां खूब ज टेस्टी अने सरस लागे छे। तो चलो हवे फर्स्ट ऑफ ऑल आपणे एना इंग्रेडियंट्स जोई लईए। दाल खिचड़ी माटे अहींया मैं 3/4 बाउल बासमती चोखा, 1 कप तुवेर दाळ, 2 टेबल स्पून जेटली मोगर दाळ, अहींया मैं 4 टमेटाने आवी रीते चॉप करीने रेडी राख्या छे। हळदर, तेल, घी, लींबूनो रस, मीठू, करी पत्ता, लीला मरचाने आवी रीते કટ કરીને રેડી રાખવાના છે। હિંગ, જીરું અને ગરમ મસાલો અને ગાર્નિશિંગ માટે કોથમીર। હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે બાસમતી ભાતને 3-4 પાણીમાં ધોઈને એને સ્ટીમ કરવા મૂકશું। પછી તુવેર દાળ અને મોગર દાળને મિક્સ કરીને 4 પાણીમાં પ્રોપરલી ધોઈને એને પણ આપણે સ્ટીમ કરીને ક્રશ કરીને રેડી રાખશું। આપણે ચોખા ધોયા પછી આપણે એને 1/2 કલાક પલાળવા દેશું। સેમ એવી રીતે આપણે દાળને પણ ધોઈને 1/2 કલાક પલાળવા દેશું। દાળ અને ચોખાને અલગ અલગ સ્ટીમ કરી દેશું। 1/2 કલાક પછી દાળ મેં સ્ટીમ કરીને રેડી રાખી છે। આપણે ક્રશ કરીને આવી કન્સિસ્ટન્સી રાખવાની છે। એવી જ રીતે મેં દાળ ભાતને પણ સ્ટીમ કરીને રેડી રાખ્યા છે। હવે આપણે દાલ ખીચડીની આગળની પ્રોસીજર કરશું। હવે આપણે દાલ ખીચડી વઘારવા માટે અહીંયા મેં 1 કડાઈને ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરશું, 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરશું। હવે તેલ અને ઘી ગરમ થઈ જાય પછી આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરશું। જીરું એડ કર્યા પછી 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું। હિંગ એડ કર્યા પછી 6-7 કરી પત્તા એડ કરશું, લીલા મરચાં એડ કરશું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કર્યા પછી આપણે આપણા ચોપ કરેલા ટામેટા એડ કર્યા પછી 1/2 ટેબલ સ્પૂન જેટલું સોલ્ટ એડ કરશું। સોલ્ટ એડ કર્યા પછી હવે પ્રોપરલી હલાવી દેશું અને એને 5 મિનિટ માટે સીજવા દેશું। આપણા ટામેટા હવે કૂક થઈને રેડી છે। હવે આપણે એની અંદર આપણી દાળ એડ કરશું। દાળ એડ કર્યા પછી આપણે એને પ્રોપરલી હલાવી લેશું, પછી એની અંદર 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું। હવે પછી એની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું, પછી એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરશું। હવે ગરમ મસાલો એડ કર્યા પછી આપણે એને પ્રોપરલી હલાવી દેશું અને દાળ ઉકળે પછી જ એની અંદર આપણે રાઈસ એડ કરશું। હવે આપણી દાળ બોઇલ થઈને રેડી છે। હવે આપણે એની અંદર આપણે બોઇલ કરેલા રાઈસ એડ કરશું। હવે રાઈસ એડ કર્યા પછી અગર રાઈસના ગઠ્ઠા હોય તો આપણે ચમચાથી થોડા એને તોડી લેશું અને એને હવે ખાલી 5 મિનિટ માટે ઉકળવા દેશું। આપણે દાલ ખીચડીમાં ઓલવેઝ એક વસ્તુનું ધ્યાન રાખવાનું, હંમેશા દાળનું પ્રપોર્શન વધારે હોય અને ભાતનું ઓછું હોય। હવે આને બસ 5-7 મિનિટ આપણે કૂક થવા દેશું, પછી આપણી દાલ ખીચડી રેડી છે। હવે આપણી દાલ ખીચડી રેડી છે। હવે આપણે એને સર્વ કરશું, આપણે એને કોથમીરથી ગાર્નિશ કરશું। હવે આપણી દાલ ખીચડી રેડી છે। આ દાલ ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે, તો તમે પ્લીઝ એને જરૂર ઘરેથી ટ્રાય કરજો। તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ઓન માય યુટ્યુબ ચેનલ। થેન્ક યુ।